નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી એવા કંડક્ટરની ફરજો વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લઈ આવ્યા છીએ અને એ માહિતીના આધારે આપણે 70 MCQ પ્રકારના પ્રશ્નો તૈયાર કરેલા છે, જે આપણે આ વિડીયોમાં આપેલા છે. તો આ વિડીયો અંત સુધી જોઈ લેવો, જેથી દરેક પ્રશ્નોનો જવાબ તમે આપી શકો જો પરીક્ષામાં પૂછાય તો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો, જેથી તમારા રિવ્યૂના આધારે અમે અમારા વિડીયો બનાવવાની રીતમાં ફેરફાર કરી શકીએ અને વધુને વધુ લોકો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે શરૂ કરીએ કંડક્ટરની કામગીરી તથા ફરજો વિશેની માહિતી. સબસ્ક્રાઇબ કીજીએ ચેનલ કો ઓર હમારી વિડીયોસ મિસ ના કરને કે લિયે દબાઈએ ઇસ બેલ આઇકન કો. કંડક્ટરની કામગીરી અને ફરજો. પ્રશ્ન પહેલો, કંડક્ટરની નોકરી મેળવવા માટે વય મર્યાદા કેટલી છે? જવાબ આવશે 18 થી 45 વર્ષ વચ્ચે. બીજું, કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ શું થાય છે? જવાબ આવશે વાહક. ત્રીજું, GSRTC કંડક્ટરની નોકરી માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત શું છે? જવાબ આવશે ધોરણ 10 પાસ અથવા તો SSC. ચોથું, બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચલાવે છે? જવાબ આવશે હમાલી, જે લાયસન્સ ધારક હોય છે. પાંચમું, કંડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોતી કોને સુપરત કરે છે? જવાબ આવશે સ્ટેન્ડ ઇન્ચાર્જને, જે બસ સ્ટેશનમાં હોય છે. છઠ્ઠું, અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોણે આપવાની હોય છે? જવાબ આવશે કંડક્ટરને. સાતમું, પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાસે રહેલ પત્રક શું કહેવાય છે? તો કંડક્ટર પાર્સલ સમરી કહેવાય છે. આઠમું, બસના છાપરા પર વહન કરવામાં આવતી વસ્તુઓ ક્યાં નામે ઓળખાય છે? તો પાર્સલ. નવમું, ધારાસભ્યો તથા સંસદ સભ્યો માટે અનામત સીટ નંબર શું છે? જવાબ આવશે 12 અને 13 નંબર. દસમું, બસ ઊભી રાખવા કંડક્ટર કેટલી બેલ મારે છે? જવાબ આવશે 1. 11મું, બસ ચાલુ કરવા માટે કંડક્ટર કેટલી બેલ મારે છે? જવાબ આવશે 2. 12મું, બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય તો કંડક્ટરે ક્યાં જાણ કરવી પડે છે? જવાબ આવશે બસ ડેપોમાં. 13મું, રૂટ પરના ટોલટેક્સ બૂથ પર ટોલટેક્સની રકમ કોણ ચૂકવે છે? જવાબ આવશે કંડક્ટર. 14મું, ગુજરાત ST બસમાં પુખ્ત વયના મુસાફર માટે કેટલું લગેજ ફ્રી આપવામાં આવે છે? તો જવાબ આવશે 25 કિલોગ્રામ. 15મું, 3 કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે? જવાબ આવશે ચોરસ. 16મું, બસમાં શેની મનાય છે? તો ધૂમ્રપાન માટે મનાય છે. 17મું, પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માલસામાનને શું કહેવાય છે? જવાબ આવશે લગેજ. 18મું, ફરિયાદ પોથીમાં નોંધાયેલ ફરિયાદને કંડક્ટર ક્યાં મોકલે છે? તો હેડક્વાર્ટર ડેપોમાં મોકલે છે. 19મું, બસ ઉપડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે? તો જવાબ આવશે 2 જ નંબર, જે દરેક કંડક્ટરને આપવામાં આવે છે. 20મું, કંડક્ટરલેસ બસમાં ટિકિટ આપવાનું કામ કોણ કરે છે? તો એ જવાબદારી ડ્રાઈવરને આપવામાં આવે છે. 21મું, બસ ઉપડતા પહેલાં કંડક્ટરે શું કરવું જોઈએ? તો દરવાજો બંધ કરી સેફ્ટી લેચ લગાડવી જોઈએ. 22મું, ડ્રાઈવર લોકસીટ માટે GSRTCમાં કયું પત્રક વપરાય છે? તો T1 પત્રક. 23મું, બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિનું નામ શું છે? તો રિવર્સિંગ પ્રોસિજર. 24મું, કંટ્રોલ ચાર્ટની માહિતી શેમાં હોય છે? તો T3 પત્રકમાં. 25મું, અનમેન રેલવે ક્રોસિંગ પર બસ વાહન કેટલું દૂર ઊભું રાખવું જોઈએ? તો 50 ફૂટ દૂર ઊભું રાખવું જોઈએ. 26, મુસાફર જ્યારે કોઈ પશુ પક્ષી માટે સીટ રોકે તો કેટલું ભાડું લેવું જોઈએ? તો જવાબ આવશે 1 આખી ટિકિટ જેટલું ભાડું લેવામાં આવશે. 27મું, લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા વજન પર લેવામાં આવે? તો 25 કિલોગ્રામ, જે નવા નિયમ મુજબ છે. 28મું, અડધી ટિકિટ માટે કેટલી ઉંમર માન્ય છે? તો 5 થી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકિટ માન્ય છે. 29મું, રિવર્સિંગ પ્રોસિજર વખતે કંડક્ટરે કેવી રીતે વસલ વગાડવી જોઈએ? તો તૂટક તૂટક. 30મું,
કંડક્ટરને લાયસન્સ તથા બેઝ કોટ એનાયત કોણ કરે છે? તો જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે RTO કરે છે. 31મું, મુંબઈ મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષે ઘડાયો? તો 1958માં. GSRTCના ભાડાને કોણ મંજૂર આપે છે? તો ગુજરાત સરકાર. 33મું, કંડક્ટરના લાયસન્સમાં કઈ વિગતો હોય છે? તો લાયસન્સ નંબર, તારીખ, નામ તથા સરનામું અને રિન્યૂ કરવા માટેની વિગત લાયસન્સમાં હોય છે. 34મું, GSRTC એક્સપ્રેસ બસમાં રૂટ બોર્ડ કયા રંગનું હોય છે? જવાબ આવશે લાલ રંગનું હોય છે. 35મું, 20 સાથી લગેજ કયો ગણાય? તો દૂધના કેન, અખબાર, પાર્સલ, ટિફિન વગેરે 20 સાથી લગેજ ગણાય છે. 36મું, ETMનું ફૂલ ફોર્મ શું થાય? તો ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. 37મું, ETM એટલે કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન ચાલુ કરવા માટે કઈ કી દબાવવી પડે છે? તો ઓન કી દબાવવી પડે છે. 38મું, ETM ચાલુ થતાં સ્ક્રીન પર સૌ પ્રથમ શું જોવા મળે છે? તો અગાઉના રૂટનું નામ જોવા મળે છે. 39મું, ETMમાં એસ્કેપ કીથી શું કામ થાય છે? તો ભૂસવા માટે એટલે કે ઇરેઝ કરવા માટે ETMમાં એસ્કેપ કી યુઝ થાય છે. 40મું, ETM બંધ કરવા માટે કયું બટન દબાવવું જોઈએ? તો ઓફ બટન. 41મું, ETMમાં INSP કીનો શું ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ચેકિંગવાળા ટિકિટ કાઢવા માટે. 42મું, ETMમાં રિપીટ કીનો શું ઉપયોગ થાય છે? તો આગળની પ્રોસેસની કોપી કરવા માટે રિપીટ પ્રોસેસ થાય છે. 43મું, ETMમાં GPTKT કીનો શું ઉપયોગ થાય છે? તો ગ્રુપ ટિકિટ કાઢવા માટે ઉપયોગ થાય છે. 44મું, ETMમાં PAPFD કીનો શું ઉપયોગ થાય છે? તો કોરો કાગળ કાઢવા માટે આ કીનો યુઝ થાય છે. 45મું, જૂના કંડક્ટરના પંચનું કામ ETM કઈ કી કરે છે? તો એન્ટર કી કરે છે. 46મું, ETMમાં શિફ્ટ કીનો શું ઉપયોગ થાય છે? તો ABCD લખવા માટે શિફ્ટ કીનો ઉપયોગ થાય છે. 47મું, ETMમાં રૂટ ચેન્જ કરવા શું કરવું જોઈએ? તો રૂટ કી દબાવી, એક નંબર દબાવી રૂટ નંબર એન્ટર કરવાનો હોય છે, જેથી રૂટ ચેન્જ થઈ જશે. 48મું, રૂટ પર જતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવાય? તો અપ ટ્રીપ. અને 49મા, રૂટ પરથી આવતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવાય? તો એ છે ડાઉન ટ્રીપ. 50મું, ETMમાં ટિકિટ કેવી રીતે ફાળવી? તો ઉપરનો ખૂણો પકડી કટર બાજુ ખેંચવી. 51મું, ક્રુ ચેન્જનું વે બિલ આપવા રિપોર્ટનું બટન દબાવીને કયું બટન દબાવવાનું હોય છે? તો 2 નંબરનું બટન દબાવવાનું હોય છે. 52મું, ઇલેક્ટ્રિક ટિકિટ મશીનમાંથી ભાડાપત્ર કાઢવા માટે કઈ કી દબાવવી પડે? તો રૂટ કી. 53મું, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવવી પડે? તો બી કી. 54મું, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં એક્સપ્રેસ રૂટ માટે કઈ કી દબાવવી પડે? તો સી કી. 55મું, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનથી કોની કામગીરી સરળ બની છે? તો કંડક્ટરની કામગીરી ખૂબ જ સરળ બની છે. 56મું, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવો જોઈએ? તો કાગળનો ઉપરનો ખૂણો પકડવો જોઈએ. 57મું, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી લગેજ ટિકિટ ઇસ્યુ કરવા પ્રથમ કઈ કી દબાવવી પડે? તો LUG કી એટલે કે લગેજ કી દબાવવી પડે છે. 58મું, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં વિદ્યાર્થી પાસની એન્ટ્રી માટે કી દબાવતા સ્ક્રીન પર કયો શબ્દ જોવા મળે છે? તો જવાબ આવશે સ્ટુડન્ટ. 59, સિંગલ ટિકિટ ઝડપથી કાઢવા માટે શું કરવું જોઈએ? તો ઉતરવાના સ્થળના સ્ટેજ નંબર એન્ટર કરવાથી સીધી પ્રિન્ટ નીકળી જશે. 60મું, એકથી વધારે ટિકિટ હોય તો ટિકિટ કી દબાવી ટિકિટની સંખ્યા એન્ટર કરી સ્થળ તથા સ્ટેજ નંબર એન્ટર કરવાથી ટિકિટ નીકળી શકે છે. 61મું, અડધી ટિકિટ ઇસ્યુ કરવા માટે શું કરવાનું હોય છે? તો ટિકિટ કી દબાવી 0 એન્ટર કરી ફરી ટિકિટ કી દબાવો, જેથી હાફ વન આવશે એટલે કે અડધું. પછી જેટલી અડધી ટિકિટ ઇસ્યુ કરવી હોય તે નંબર એન્ટર કરી સ્થળનો સ્ટેજ નંબર એન્ટર કરવાનો હોય છે. 62મું, લગેજ ટિકિટ ઇસ્યુ કરવા માટે કઈ કી દબાવવાની છે? તો LUG એટલે કે લગેજ કી દબાવી યુનિટની સંખ્યા લખી એન્ટર કરી સ્ટેજ નંબર એન્ટર કરવાનો હોય છે. 63મું, પોલીસ મોટર વોરંટ માટે ફંક્શન કી FN દબાવીને એક નંબર દબાવી મુસાફર સંખ્યા
અને ડોક્યુમેન્ટ નંબર તથા સ્ટેટ નંબર આપીને ઓકે દબાવવાનું હોય છે. 64મું, ટોલ ટેક્સની એન્ટ્રી માટે શું કરવાનું હોય છે? તો FN કી દબાવી બે નંબર તથા એક નંબર તથા ટોલ ટેક્સની રકમ અને રસીદ નંબર એન્ટર કરવાની હોય છે. 65મું, એડવાન્સ બુકિંગ માટે કઈ કી દબાવવાની હોય છે? તો ફંક્શન કી, પછી 7 નંબર, પછી રિઝર્વેશન તથા મુસાફરની સંખ્યા અને ડ્રોપ સ્ટેટ નંબર આપીને એન્ટર કરવાનું હોય છે. વિદ્યાર્થી પાસ માટે પાસ કી, સ્ટુડન્ટ કી, પછી એન્ટર દબાવી અને પાસની સંખ્યા એન્ટર આપીને ડ્રોપ સ્ટેટ નંબર આપવાનો હોય છે. 67, વિકલાંગ દૈનિક અથવા માસિક પાસની એન્ટ્રી માટે પાસ કી પ્લસ બી દબાવતા જનરલ આવશે, જેમાં પાસ નંબર તથા ડ્રોપ સ્ટેટ નંબર એન્ટર કરીને એન્ટર કી દબાવવાની હોય છે. 68મું, વે બિલ ક્લોઝ કરવા માટે સ્ટેજ કી બે વાર દબાવીને એન્ટર કરવાનું હોય છે. 69, ક્રૂ ચેન્જ વે બિલ માટે રિપોર્ટ કી અને બે નંબરની કી દબાવીને એન્ટર આપવાનું હોય છે. 70મું, કલેક્શન રિપોર્ટ મેળવવા રિપોર્ટ કી તથા 4 નંબર અને 1 નંબરની કી દબાવવાથી બધી ટ્રીપની આવક દેખાશે, જેમાં 2 નંબર દબાવવાથી ચાલુ ટ્રીપ અને 3 નંબરથી પસંદ કરેલ ટ્રીપની આવક દેખાશે. આ વિડીયોમાં આપણે કંડક્ટરની વિવિધ કામગીરી અને તેની ફરજો વિશેની માહિતી જોઈ અને તેને લગતા MCQ પ્રશ્નો જોયા. એ સિવાય આપણે કંડક્ટરને આપવામાં આવતું ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન કઈ રીતે ઉપયોગ કરવું અને વિવિધ પ્રકારની ટિકિટ કાઢવા માટેની શોર્ટકટ કી શું હોઈ શકે છે એના વિશેની માહિતી જોઈ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો. તમારા કોઈ પ્રતિભાવ અથવા તો સજેશન્સ હોય તો એ પણ અમને ચોક્કસ જણાવો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા આવનારા વિડીયોને તમે તમારા મોબાઈલ અથવા લેપટોપમાં નોટિફિકેશનથી મેળવી શકો. ફરી મળીશું બીજા વિડીયોમાં. બેસ્ટ ઓફ લક. બાય બાય.